સુરતના અલગ અલગ વિસ્તારમાં સવારના સમયે ખુલ્લા મકાનમાં પ્રવેશ કરી ચોરી કરતી એક ગેંગને ઝડપી પાડવામાં સુરત પોલીસે સફળતા મળી છે. જો કે આ આંતરરાજ્ય વેલ્લોર ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડી સુરત પોલીસે સુરતમાં થયેલ 12 જેટલી ચોરીના કેસ ઉકેલવામાં સફળતા મળી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જો કે આ તમામ ચોરી સવારના સમયે ઘર ખુલ્લા હોય તેવા મકાનમાં તસ્કરો પ્રવેશ કરી ચોરી કરતા હતા. જો કે સતત આવી ચોરીની ઘટના બનતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસ પાસેથી હકીકત સામે આવી હતી કે એક આંતરરાજ્ય ગેંગ સુરતના ડિંડોલી વિસ્તારમાં મકાનમાં ભારે રાખીને રહે છે. તે સવારના સમયે ચોરી કરતા હોવાની હકીકતના આધારે પોલીસે ગોવિંદ ગણેશ વડર, જયસિંહ વેંટેશ તથા ગુનેગાર સાથે પુરુષોત્તમ વેંટેશની પોલીસે ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેઓએ સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત સાથે ચોરીના રૂપિયા 4 લાખ કરતાં પણ વધુનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો. જો કે આરોપી વરાછા પોલીસ મથક વિસ્તારમાં 2 જગ્યા પર અને કતારગામ પોલીસ મથક વિસ્તારમાં 2 જગ્યા પર ચોરી, અટવા પોલીસ મથકના હદ વિસ્તારમાં 2 જગ્યા પર કાપોદરા, ઉધના, રાંદેર, સચિન, લાલગેટ, ખતપુરા પોલીસ મથક વિસ્તારમાં 1-1 મળી 12 જગ્યા પર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જો કે પોલીસે આરોપી પાસેથી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની પૂછપરછમાં સુરત અને અન્ય રાજ્યની ચોરી કર્યાની વિગત પણ બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમિલનાડુ રાજ્યના વેલ્લોર જિલ્લાની એક ગેંગ છે જેનું નામ છે વેલ્લોર ગેંગ, એના 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ જે ગુનેગારો છે એ ગયા મહિનામાં સુરત ખાતે તમિલનાડુથી આવેલા અને લિંબાયત વિસ્તારમાં એક મકાન ભાડે રાખી અને ત્યાર પછી આ લોકો 4 જણાએ મળી અને સુરત શહેરની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરેલી છે અથવા તો મકાન ખુલ્લું હોય તેમાં પ્રવેશ કરીને ચોરીઓ કરેલી છે. આ આરોપીઓના કબજામાંથી કુલ 2,26,000 રૂપિયાની કિંમતના અલગ અલગ સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે. આ સિવાય આરોપીઓના કબજામાંથી લેપટોપ, આઈપેડ, મોબાઈલ લગભગ 13 જેટલા એમ મળીને કુલ 4,50,000 રૂપિયાની મત્તાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં સુરત શહેરના કુલ 13 ઘરફોડ ચોરીઓના જે બનાવો છે એ ગુનાઓ જે દાખલ થયેલા છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એ ડિટેક્ટ થયા છે. આરોપીઓ મૂળ તમિલનાડુ રાજ્યના વતની છે અને જેના કારણે એની હિન્દી અને ગુજરાતી ભાષા અથવા તો અંગ્રેજી ભાષામાં પણ એની સાથે વાતચીત કરવી મુશ્કેલ છે. પરંતુ તેમના કબજામાંથી મળી આવેલા જે મુદ્દામાલ છે એ અને એની જે કાંઈ પ્રાથમિક પૂછપરછ થઈ છે એ દરમિયાન કુલ 13 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સિવાય આ ગેંગ છે એ આંતરરાજ્ય ગેંગ છે, અલગ અલગ રાજ્યોમાં પણ એમણે ચોરી કર્યા હોવાના શક્યતાઓ છે. એટલે અમે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ કે આ ગુનેગારોએ કોઈ અન્ય જગ્યાએ કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ. હાલમાં આરોપીની ધરપકડ કરી આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.